સુરત શહેરમાં કોઈ પણ જગ્યાએ બાળકો ભીખ માંગતા દેખાય તો હવેથી પોલીસને 100 નંબર ઉપર કોલ કરીને જાગૃત નાગરિકો પણ માહિતી આપી શકે છે, જેથી જે સ્થળે પોલીસ તાત્કાલિક પહોંચી બાળકોને રેસ્ક્યુ કરશે. ભીખ મંગાવનાર સામે કાર્યવાહી કરવાનું પણ સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવી દીધું છે. સુરત શહેરમાં ખાસ કરીને ધાર્મિક સ્થળોની બહાર અને ટ્રાફિક સિગ્નલ્સ ઉપર નાના નાના બાળકો પાસે ભીખ મંગાવતા હોવાના કિસ્સાઓ રોજ જ પ્રકાશમાં આવે છે, જેને લઈને સુરત પોલીસ કમિશનરે નાના બાળકો પાસે ભીખ મંગાવતા વાલીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કરતા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને આ બાબતે જાણ કરી દીધી છે. નાનપણથી જ ભીખ માંગતા બાળકો મોટા થઈને ગુનાખોરીના રસ્તે ન જાય તે માટે પોલીસે સુધારાલક્ષી ઝુંબેશ ઉપાડી છે. નાના બાળકો પાસે ભીખ મંગાવતા હોવાના કિસ્સા અગાઉ પ્રકાશમાં આવી ચૂક્યા છે, જેને કારણે સીપીએ નાના બાળકો પાસે ભીખ મંગાવતા વાલીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કરી દીધો છે. આ સાથે સીપીએ ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસને પણ બાબતે જાણ કરી છે. સુરતના મિસિંગ સેલે 26મી ડિસેમ્બરે 18 જણથી 5 બાળકોને રેસ્ક્યુ કર્યા હતા, જે દરમિયાન જાણવા મળ્યું કે 4 બાળકોને તેના માતા પિતા જ જે રોજે રૂપિયા 500ની ભીખ માટે દબાણ કરતા અને ત્યારબાદ કાર્યવાહીમાં ખટોદરા વિસ્તારમાંથી 10 બાળકો, સરથાણામાંથી 9 અને ઉધનામાંથી ચાઇલ્ડ લેબરે 4 જેટલા બાળકોને રેસ્ક્યુ કર્યા હતા. ભીખ માંગતા જે બાળકોને રેસ્ક્યુ કરવામાં આવશે તેમને પહેલા બાળગૃહમાં મોકલી આપવામાં આવશે, જ્યાં તેનું કાઉન્સેલિંગ થશે અને પછી મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે. વાલીઓ બાળક લેવા આવે ત્યારે પુરાવાના આધારે જ પોલીસ વેરિફિકેશન કરી અને પછી એનઓસી લઈને બાળકને વાલીને સુપરત કરવામાં આવશે. સુરત શહેરના સીપી અજય તોમર દ્વારા કરાયેલું આ કાર્ય ખરેખર ભગીરથ પણ કહી શકાય અને એક સરાહનીય કાર્ય પણ ગણી શકાય. ચેનલ આઈ વિટનેસ સીપીના આ કાર્યને સલામ કરે છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.